રાજકોટની ટ્રાફિક સેન્સલેસ પ્રજાને દંડ ફટકારીને ટ્રાફિક કોન્સ્ટેબલ ધનસુભાઈ કછોટે ગુજરાતમાં એક વિક્રમ સ્થાપિત કર્યો છે રાજકોટમાં અગિયાર વર્ષમાં રાજ્યમાં સૌથી વધુ બે કરોડ પચાસ લાખનો દંડ તેમણે લોકો પાસેથી વસૂલ કર્યો છે તેઓ બે હજાર સત્તરમાં નિવૃત્ત થયા હતા અને ઓગણીસો ઓગણસીમાં પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે જોડાયા હતા શરૂઆતમાં પોલીસ સ્ટેશનમાં અને પોલીસના કેમેરામેન તરીકે પણ ફરજ બજાવી હતી વર્ષ બે થી તેઓ ટ્રાફિક શાખામાં ફરજમાં જોડાયા હતા ટ્રાફિકના નિયમો ચુસ્તપણે વળગીને તેમણે પોતાની કામગીરી કરી હતી ખોટી રીતે વાહન ચલાવનારને કડક રીતે કાયદાનું પાલન કરાવેલું છેલ્લા વર્ષ એટલે કે બે હજાર સત્તરમાં દસ હજાર ત્રણસો એકવીસ લોકોને રૂપિયા અગિયાર લાખનો દંડ કરીને વિક્રમજનક દંડ તેમણે વસૂલ્યો છે લોકોને ટ્રાફિકના કાયદાનું ભાન કરાવ્યું છે ધનસુખભાઈએ દરરોજ સરેરાશ સો જેટલા વાહનોને પાર્કિંગ ઝોનમાંથી પકડેલા હતા દરરોજ સરેરાશ રૂપિયા દસ હજારનો દંડ વસૂલેલો છે રક્ષાબેન બોડિયાના પુત્ર પ્રશાંત બોડિયાએ પણ એક વખત ધનસુખભાઈ કચોટી સાથે બબાલ કરી હતી પ્રશાંતના મિત્રોનું બાઇક ટ્રાફિકના નિયમનો ભંગ કરતા તેમને પકડ્યું હતું તેથી તેણે ધમાલ કરી હતી અને ધનસુખભાઈએ તેની સામે ફરજમાં અડચણ ઊભી કરવાની ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતું